હેલો ફ્રેન્ડ્સ, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે કાળા તલનું કચરિયું એટલે કે સાની બનાવીશું, જે ઘરે એકદમ સહેલાઈથી બને છે અને બહાર કરતાં એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો શિયાળામાં આ ગુણકારી કચરિયું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બહાર કરતાં પણ એકદમ સરસ રિઝલ્ટ મળશે. ઘણી વખત આપણને એવું થાય કે આને આપણે મિક્સરમાં ક્રશ કરીએ, ગોળ ક્રશ કરીને ભેળવીએ એટલે આમ કચરિયું કોરું કોરું થશે, બહાર જે આપણે ઘાણીએથી લાવીએ એવું નહીં થાય. પણ તમે આવી રીતે ટ્રાય કરજો, ચોક્કસથી તમે બહારથી કચરિયું લાવવાનું પણ ભૂલી જશો. તમને જોતાં જ ખ્યાલ આવશે આ કચરિયું કેટલું એકદમ સોફ્ટ બન્યું છે, અને આપણે બનાવીએ એના કરતાં પણ આનો બીજે દિવસે ટેસ્ટ વધી જશે. અને જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આ કચરિયું બનાવવાનું શરૂ કરીએ. આના માટે અહીંયા આપણે 150 ગ્રામ કાળા તલ લીધા છે, આને આપણે સાફ કરી લીધા છે, અને 150 ગ્રામ તલની સામે 100 ગ્રામ ગોળ લીધો છે. એટલે આપણે વજન કાંટો તો ઘરમાં હોય નહીં, તો એના માટે આપણે આવી રીતે માપ કરવાનું કે એક વાટકી આખી આમ છલ્લો છલ ભરાઈ જાય એટલા કાળા તલ લેવાના, અને એ જ વાટકીના માપથી આપણે અડધી વાટકી ગોળ લેવાનો. ગોળ આપણે સમારી લીધો છે અને અમે દેશી ગોળ લીધો છે, તમે સફેદ ગોળ લેવો તો એ પણ લઈ શકો. એટલે આવી રીતે આપણે માપ કરવાનું, એટલે આ માપ એકદમ પરફેક્ટ માપ છે. હવે આપણે ડ્રાયફ્રૂટમાં થોડા બદામ અને કાજુ લીધા છે, અને ગુંદ લીધો છે, અને આ સૂકું ટોપરું લીધું છે, એને હું જરૂર લાગે એટલું ખમણી લઈશ. તો હવે આપણે આ કાજુ બદામ અને ગુંદને તળી લઈશું. તો એના માટે એક કડાઈમાં આપણે ઘી લીધું છે, ઘી ગરમ થયું છે કે નહીં એના ચેક કરવા માટે આપણે ગુંદની કણી નાખીને આપણે જોઈ લઈશું. તો હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે તો ગુંદ તળી લઈશું. આ ગુંદના કાચો રહેવો જોઈએ, ના બળી જવો જોઈએ, એવી રીતના આપણે ખાસ ધ્યાન રાખીને તળી લેવાનો છે. અને આવી જ રીતે આપણે બદામ અને કાજુને પણ થોડા ફ્રાય કરી લઈશું, અને વધારે વાર ફ્રાય નથી કરવાના, અને મેં આખા જ તળ્યા છે, પછીથી આના હું ટુકડા કરી લઈશ. એટલે બહુ ઝડપથી આ બધું કરવું પડતું હોય છે કામ, નહીતર ડ્રાયફ્રૂટ બળી જતા હોય છે. અને કોપરાને પણ હું જેટલું જોઈએ એટલું ખમણી લઈશ. તો અહીંયા કોપરાનું તૈયાર છેણ ઘરમાં પડ્યું હોય તો એ પણ આપણે લઈ શકાય. હવે આપણે આ ફ્રાય કરેલી બદામને કટ કરી લઈશું અને નાના નાના ટુકડા કરી લઈશું, અને કાજુના પણ નાના નાના ટુકડા કરી લઈશું. તો અહીંયા આપણે કાજુ બદામના કટકા કરી લીધા છે, સૂકું ટોપરું પણ ખમણી લીધું છે, અને ગુંદ પણ આપણો તળીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે મિક્સરનું જે નાનું બાઉલ આવે એમાં આપણે જે 150 ગ્રામ તલ લીધા છે એમાંથી આપણે અડધા તલ લઈશું, એટલે મિક્સરનું બાઉલ અડધું ભરાશે. હવે મિક્સરને ઓન ઓફ કરી પલ્સ મોડ પર આ તલ આપણે ક્રશ કરવાના છે. જો અહીં આપણે તલ ક્રશ કરી લીધા છે, હવે આમાં આપણે જે ગોળ લીધો છે અડધો ગોળ ઉમેરીશું, અને ફરી મિક્સરને આપણે ઓન ઓફ કરી અને ગોળને તલમાં સારી રીતે મિક્સ કરી લઈશું. એટલે અહીંયા આપણું અડધું તૈયાર થઈ ગયું છે. બાકીના કાળા તલને હજી આપણે જે આવી જ રીતે ક્રશ કરી લેવાના છે. પહેલાં તલ ક્રશ કરી લઈશું અને પછી ગોળ ઉમેરીને એને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે બધું તલ અને ગોળ એકદમ સરસ રીતે મિક્સરમાં ક્રશ કરી અને તૈયાર કરી લીધો છે. જો આ સરસ તૈયાર થઈ ગયું છે, હવે આમાં આપણે આ એક વસ્તુ ઉમેરીશું એટલે આપણું કચરિયું એકદમ સરસ બનશે. એટલે અહીંયા આપણે 9 સેકું પાણી લેવાનું છે, આટલા કચરિયામાં આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું, પછી જરૂર લાગશે તો ઉમેરીશું. હવે આને આપણે હાથથી થોડી વાર માટે મસળશું, એટલે તલ જે તલમાંથી તેલ હોય એ છૂટું પડશે, એટલે આ કચરિયું આપણું કોરું કોરું નહીં લાગે અને ખાવામાં આપણને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. એટલે આવું થોડું પાણી ઉમેરવું જરૂરી છે. તમે કદાચ જોયું હશે ઘાણી હોય ત્યાં પણ આવી રીતે પાણી છાંટતા જતા હોય છે અને કચરિયું તૈયાર થતું હોય છે. એના હિસાબે જ એકદમ સોફ્ટ કચોરિયું તૈયાર થતું હોય છે. તો આપણે આ એક વસ્તુ કરીશું, એનાથી જ આપણું કચોરિયું બહુ જ સરસ લાગશે.
હજી આમાં હું એક ચમચી જેટલું પાણી એડ કરી દઈશ. અને આમાં આપણે પાણી એડ કર્યું છે એટલે આ કચોરીયું વધારે દિવસ સુધી બહાર સારું નહીં રહે, અઠવાડિયું 10 દિવસ સારું રહેશે. પણ જો તમારે વધારે સમય રાખવો હોય તો આને ફ્રીજમાં મૂકી દેવાનું, જેમ જોઈએ એટલું થોડું થોડું બહાર કાઢીને ખાવાનું. એટલે અહીંયા હજી મેં એક બીજી ચમચી પાણી એડ કરી દીધું છે અને આપણે મિક્સ કરી લઈશું. અને જો સારી રીતે આમ તમને તેલ પણ આમ ચમકતું દેખાશે. આને આપણે થોડી વાર મસળશું એટલે બધું સરસ એકરસ થઈ જશે. એકદમ લચકા જેવું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અને આ કાળા તલનું કચોરિયું આપણે શિયાળામાં તો અવશ્ય ખાવું જ જોઈએ. આવા કોઈ ને કોઈ વસાણ આપણે શિયાળામાં ખાઈએ તો આપણા શરીરને ગરમી પણ મળે. હવે આમાં આપણે જે ડ્રાય ફ્રૂટ જે તળીને કટકા કરીને રાખ્યા છે એ અને ગુંદ અને કોપરાનું છીણ આ બધું જ એડ કરી દઈશું. અને થોડું થોડું આપણે આ ગાર્નિશિંગ માટે રહેવા દઈશું. હવે આને પણ આપણે હાથથી સરસ મિક્સ કરી લઈશું. જો આપણે હાથથી જ મિક્સ કરીશું એટલે સરસ થશે. ને આ જે હાથમાં ચોંટેલું હોય એ બધું આપણે ચમચીથી કાઢી લઈશું અને એક આમ ડો જેવું તૈયાર થઈ જશે. અને આનો ટેસ્ટ તો બીજે દિવસે જ વધારશે, કારણ કે આપણે જે પાણી નાખ્યું છે એનાથી જે આખા તલ છે એ બધા એકદમ આમ ક્રશ કરેલા તલ છે એકદમ સોફ્ટ થશે. હવે આપણે એક વાટકીમાં આ જે આપણે ગાર્નિશિંગ માટે રાખ્યું છે એ ડ્રાય ફ્રૂટ અને ગોંદને રાખી ઉપર આવી રીતે રાખી કચોરિયું અને પછી આપણે આને પ્લેટમાં આવી રીતે અનમોલ્ડ કરી લઈશું. અને જો ના ઉખડે તો ફરતું ચપ્પાથી ચપ્પું ફેરવી દેવાનું એટલે ઉખડી જશે. જો આપણું કચોરિયું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે આની ઉપર આપણે કોપરાનું છીણ ભભરાવી દઈશું. અને આમાં તમારે ખજૂરના નાના પીસ કરીને નાખવા હોય તો પણ એ આપણે કચોરિયું બનાવતી વખતે એડ કરી શકાય. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ પીઓ અને ખુશ રહો.